142મી રથ યાત્રા વિશે વાત કરી રહ્યા છીએ અને આપને જણાવી દઈએ કે હાલ જે ગજરાજ છે તે શાહપુર પહોંચી ગયા છે. દરિયાપુરથી રથ છે તે પસાર થઈ રહ્યા છે. ભાવિક ભક્તોનો ઉત્સાહ સવારથી જે જોવા મળ્યો હતો તે જ યથાવત રહ્યો છે. ભાવિક ભક્તો જે ક્ષણો છે તેને પોતાના અંતરમનમાં હંમેશા માટે કંડારી લેવા માટે અહીંથી પસાર થઈ રહ્યા છે અને રથયાત્રાની અંદર ભાગ લઈને પોતાને જે અદ્ભુત ક્ષણો છે તેનો ભાગ લઈને પોતાને ક્યાંક ને ક્યાંક અહોભાગ્ય પણ માની રહ્યા છે. હાલ તો અમે આપને જણાવી દઈએ કે અમારી સાથે સ્ટુડિયો પર કથાકાર અને લોક સાહિત્યકાર પણ ઉપસ્થિત છે. તેઓ જે રથયાત્રાની અનેરી ક્ષણ છે જેને આપ આપની ટીવી સ્ક્રીન પર વીટીવીના માધ્યમથી નિહાળી રહ્યા છો તેમાં જ ક્યાંક રંગ ભરવા માટે અહીં અમારી સાથે ઉપસ્થિત છે. મારી સાથે રાજભા ગઢવી છે. તેમને હું કહીશ કે કેટલાક ગીતો લલકારીને અહીં જે આ અનેરી ક્ષણ છે તેને ખાસ રંગ આપે. ભગવાન ને જ્યારે રથયાત્રા ધીરે ધીરે જેમ સમંદર વયો આવતો હોય એમ જ્યારે ભક્તોનો એક દરિયો ઉમટ્યો છે ત્યારે કૃષ્ણ માટે ગાવું એટલે કૃષ્ણ એક એને અમે કહીએ છીએ દાદા કે એ બહુ મોટા લોકગાયક છે પણ કૃષ્ણ માટે ગાવાની મજા બહુ આવે, કૃષ્ણને લડાવવાની મજા બહુ આવે. પછી તમે છંદોમાં કહેતા હો એમાં એક બાજુ આપે કીધું એમ અષાઢી બીજ, એટલે બીજ તો બધી છે પણ અષાઢી બીજનું નામ લઈ તો એમાં વાઇબ્રેશન આવે. એમાં જગન્નાથની આ રથયાત્રા હોય અને એક બાજુ મેહુલિયો પણ ધીરો ધીરો વરહી રહ્યો છે. એટલે અમારા ગીગા બારોટ વરસાદનું પણ વર્ણન કરતા કહે છે કે ચડા ઘસાઢી વાદળના કાળા દોબળના ગંબારે ચોખે દાસ વોત રાધી માથે ઉતર્યા દારા તાતું જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંભાર પ્રગંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંટ વાળા કાળા મંડાણા હિલોળતા તો નગા વાળા થેકા કાળા નદી નાળા ફાડી નાખ્યા અળા માથે જળા દળા ફેલિયા ગતોળતા તો હદા વાળા માહે પાળા અનસરિતા જોરમાં હાલ પાણી વાળા ખળકારા એક તારા પાડતા તો લોઢરા ખુખુવા દાણે ગીત રાજા કોળા લાગ્યા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાડ અને ચોઈ દશે ચાળ માંડી મંડાણા ધરાકા સામ અવની હરકી થાટ થાટે એક વાર અને રાખસી ઘાટરા લોટ ગલ્લોટા મારવા લાગ્યા લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર એમ ભક્તના આ બધાય ભક્તોના હૃદયપટની માથે પણ આજે એક પ્રેમ પૂર ઉમટી ગયા છે. એટલે કૃષ્ણ માટે કહેવાય મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં કહેવું હોય તો દુનિયામાં બધું ખોટું છે, એક જગન્નાથ સાચો છે, એક દ્વારકા વાળો સાચો છે. એટલે કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયાકો બનાવ કાચો આફી બ્રહ્માંડ કાચો કાચો સભે કામ બાકી સાચો બાવા સાચો એક ઈશરાકો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીર મેર સભે કૂડો કૂડો હે જમીકો પીટ કૂડો અહંકાર અને કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીર ધારી નાહી કૂડો એકી ગોપાળ. આ ચારણી સાહિત્યમાં વર્ણન થયું પણ લોકઢાળમાં જો એમને કહેવું હોય કૃષ્ણ માટે ગાવું હોય તો લોકઢાળમાં પણ એમ કહેવાય એક રચના છે મારી એકાનો કાંકરા રે મારે જમુના લે કાંઠળે કાનો કાંઠડે અરે ઠોકરે ફોડે ઠીક રાખે રાઠામ રે ને ગાળુ વીત રાંગાયલ એવી ઠબ કોરે દીદાની તને ઠેસ નહીં એ જી ઠબ કોરે દીદાની તને ઠેસ તુને ઠેસ લઈ કાંકરા મારે જમુના ને કાંઠડે આ ગીત પણ એક કડી મને ગમે છે. એટલે ભગવાન માટે ગોપીઓ એમ કે છે હે કૃષ્ણ એ તુને માખણ ખાધોડકો અમે માનીએ દુનિયા માખણ ચોર કે છે ગોપીઓ કે અમે તને પ્રેમ કરીએ છીએ તને ચોર ન કહી શકી એ તને માખણ ખાધોડકો અમે માનીએ પણ આ જગ કહે છે આ જગ કહે છે ચોળ તો જાદવ રાય રે ગે ગાળ વીત રાગાય હે કૃષ્ણ દુનિયા તને ચોળ તો કે છે અમારે સહન ન થતો કે અમે જેને પ્રેમ કરી છીએ એને ચોર કે છે જગત એટલે ઠબકો રે દીધાની તને ઠેસ નહીં હે એવા હે કૃષ્ણ બાપ ગોપ્યું કે છે હે કૃષ્ણ તને કયા નામથી અમે સંબોધી ઘડીક વાર તું બાળક લાગશો ઘડીક વાર તું પરમ પિતા જેવડો લાગશો અને તને પામી ન શકાય બસ તને પ્રેમ કરી શકાય તને માખણ ખાધોડકો અમે માનીએ પણ જગ કહે છે ચોળતો જાદવરાય આળવિતરા આયર ઠબકો દીધાની તને ઠેસ નહીં અને બીજું તું અમને ગળે વાલો છો અમને બહુ વાલો છો પણ આપણે ત્યાં એક કહેવત છે કે આને તો રાંઢવા લેવરાવ્યા એમ તો પેલા વેલા રાંઢવા કૃષ્ણે લેવરાવેલા ગોકુળમાં
કે એવા રોજ તોરે લેવરાવે અમને રાંઢવા, કાયમ રાંઢવા લેવરાવે. પેલા વેલા કૃષ્ણ ગોકુળમાં જશોદા ને રાંઢવા લેવરાવે હાથમાં લીધા. એવા રોજ તોલે લેવરાવે અમને રાંઢવા, અરે ગળે વાલા થી ગળે થી આખું ગામ રે ગે નાળ વિતરાયર, ગળે વાલા થી ગળે થી આખું ગામ, ઈ કૃષ્ણ છે. એના માટે જેટલું કહીએ એટલું ઓછું છે. બિલકુલ, ખૂબ જ સરસ.